તૌકતે વાવાઝોડાના ખતરા અંગે વલસાડનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. વલસાડના દરિયાકાંઠાની સ્થિતિ અંગે સી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર જઈ તપાસ કરી, જેમાં તંત્રએ વલસાડના 70 કિલોમીટરના દરિયાકાંઠાના 30 સહિત કુલ 84 ગામોમાં એલર્ટ આપ્યું છે. વાવાઝોડાના ખતરાને પગલે લોકોને કાચા મકાનમાં ન રહેવાની સૂચના અપાઈ છે, સાથે સાથે દરિયાકાંઠાના ગામોમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના પણ અપાઈ છે. જ્યારે વાવાઝોડાને પગલે વલસાડના 700થી વધુ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગુજરાત ઉપર તૌકતે નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તૌકતે નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યું હતું, તે દિશા બદલીને હવે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરફ વળી ચૂક્યું છે. જેને લઈને જે વલસાડનું વહીવટીતંત્રની જો વાત કરીએ તો વલસાડનું વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા જે જિલ્લાના તમામ માછીમારો છે તેઓને પોતાને પરત બોલાવી લેવામાં આવ્યા છે. તમામ માછીમારોની બોટ અહીં જે વલસાડનો જે બંદરગાહ છે ત્યાં આગળ લંગારી દેવામાં આવી છે. સાથે સાથે જે માછીમારો હજુ પણ દરિયામાં છે તેવા માછીમારોને બોલાવવા માટેના પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરી દેવા આવ્યા છે. સાથે વહીવટીતંત્ર દ્વારા બેઠકો યોજીને જે તમામ ગામડાઓ છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દરિયા કિનારાના 35 જેટલા ગામો તથા જે અન્ય બીજા ગામો મળી કુલ 84 જેટલા ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગામના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે વહીવટીતંત્ર દ્વારા. તો જે દરિયા કિનારાના ગામો છે ત્યાં આગળ આવેલા હોર્ડિંગો તથા જે કાચા મકાનો છે તે ખાલી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડે તેવી પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જે રીતે વાવાઝોડું હવે મધ્ય ગુજરાત તરફ ફરી રહ્યું છે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ ફરી રહ્યું છે તેને લઈને વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી ગયા છે. તો સાથે સાથે જે રીતે હોસ્પિટલો છે ત્યાં આગળ પણ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપીને જે હોસ્પિટલોના અંદર જનરેટરની વ્યવસ્થા કરી દેવા માટે તમામ હોસ્પિટલોને જાણ કરી દેવામાં આવી છે. ડીઝલ તથા ઇલેક્ટ્રિક જનરેટરને રાખવા માટેની વહીવટીતંત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે. જે રીતે વાવાઝોડું હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ વળી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે લોકો છે તેઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે જે વાવાઝોડું છે તેને લડવા માટે સજ્જ થઈ ગયું છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ. તો વલસાડમાં તૌકતે વાવાઝોડાના ખતરાથી માછીમારોની ચિંતા વધી છે. વાવાઝોડાના ખતરાથી તંત્રએ 700થી વધુ માછીમારોને પરત બોલાવ્યા છે, પરંતુ હજુ 16 બોટ દરિયામાં હોવાથી માછીમારોમાં ચિંતાનો માહોલ છે. વલસાડમાં બંદર ન હોવાથી પરત આવેલી બોટને માછીમારો નદીમાં લંગારી છે, જેથી વાવાઝોડું આવે તો વલસાડમાં માછીમારોને ભારે નુકસાન પણ થઈ શકે છે. હાલ દરિયામાં રહેલી બોટ અને માછીમારોને પરત બોલાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તૌકતે નામનો વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે, ત્યારે તૌકતે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર તરફથી દિશા બદલીને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરફ વળી રહ્યું છે. તે પ્રમાણે જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓ પરત આવી ગયા છે. તમામને તમામ માછીમારો પરત આવી ગયા છે. માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ અહીં જે માછીમારો છે તેઓને સતાવી રહી છે. આપણી સાથે માછીમાર જોડાયા છે. એમના પાસે જાણજો કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલા માછીમારો હજુ પણ દરિયાના અંદર છે. પરિસ્થિતિ આમ જોવા જઈએ તો ઘણી ભયંકર કહી શકાય, કારણ કે અમે દરિયાની ખૂબ જ નજીક રહેનારા છે. આમ જોવા જઈએ તો કોરોના મહામારીના લીધે ગયા વર્ષે પ્રમાણે અમે વહેલા પરત 2 મહિને આવી ગયેલા, આ વર્ષે પર કોરોનાના લીધે અમે લગભગ 1 મહિના જેટલા વહેલા આવી ગયા. પણ અમુક બોટો જે છે લગભગ અંદાજિત 16 જેટલી બોટો હજુ પણ દરિયામાં છે, એના માટે અમને થોડોક ભય લાગી રહ્યો છે. કારણ કે વાવાઝોડું આ બાજુ ફંટાઈ રહ્યું છે ત્યારે એ બોટો પરત આવી જાય તો અમે થોડા સેફ થઈ જાય અમને દેખાઈ રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા તો માછીમારોને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી છે કે વહીવટીતંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અમને જાણ કરવામાં આવી નથી, પરંતુ પહેલાં એવા મેસેજ હતા કે આ વાવાઝોડું કદાચ અમારું જે વલસાડ છે વલસાડથી બહુ દૂરથી નીકળી જવાનું, પરંતુ પાછું જે ફંતાયું છે એના જે અમે થોડા એલર્ટ થઈ ગયા છે, પણ વહીવટીતંત્ર દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી. ખાસ કરીને જે વાવાઝોડું હવે દિશા બદલી છે, જેવું દક્ષિણ ગુજરાતમાં ત્રાટકે વાવાઝોડું, તો માછીમારોને કેટલું નુકસાન થઈ શકે છે? અહીં જેટી ઉપર કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? વાવાઝોડું જો અમારા વલસાડ જિલ્લા ઉપર ત્રાટકે તો લગભગ અંદાજિત ન આંકી શકાય એવું મોટું નુકસાન અહીંયા થઈ શકે છે, કારણ તો અમે વર્ષોથી બંદરની માગણી કરી છે પણ એ માગણી હજુ અમારી સુધી સંતોષાઈ નથી. જો બંદર મળી જાય તો અમારી બોટો એ બંદર ઉપર ક્રેન દ્વારા લઈ લેવામાં આવે જેથી કરીને અમે થોડા સેફ થઈ જાય. હજુ અમારી બોટો નદીમાં જ છે અને વાવાઝોડું જો એમની તાકાત વધારે હોય અને પાણી વધારે આવે તો અમારી બોટોને બચાવી શકવી મુશ્કેલ છે. કેટલા માછીમારો છે જિલ્લાના? અમારા જિલ્લા વલસાડ જિલ્લાની આમ જોવા જઈએ તો લગભગ અંદાજિત 700 જેટલી બોટો છે અને 700 બોટોમાં જે રીતે 10-12 માણસો કામ કરે એ હિસાબે ઘણું મોટું ટીમવર્ક અને આમ જોવા જઈએ તો જે
પછવારાના લોકો જે છેવારાના લોકો છે એને રોજી રોટી આપવાનું કામ અમારો જે અમારી જે જાતિ છે અમારો જે વ્યવસાય છે 700 બોટો અંદાજિત એક બોટમાં 10 માણસો પકડે તો બી અમે કેટલાઓ માણસોને રોજી રોટી આપી રહ્યા છીએ. જે રીતે માછીમાર સમાજના જે લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા અહીં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી અને 16 જેટલી બોટો હજુ પણ દરિયાના અંદર છે તેઓને પરત બોલાવવા માટે વહીવટી તંત્રને એક અપીલ કરવામાં આવે છે. સાથે સાથે જે રીતે અહીં બંદર ઉપર કોઈ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જેને લઈને જો વાવાઝોડું ત્રાટકે તો માછીમારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી ભીતિ પણ માછીમારોને સતાવી રહી છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.